કેનેડાની અવરચંડાઈ એડવાઇઝરી જાહેર કરીને પોતાના નાગરિકોને કહ્યું જમ્મુ કાશ્મીર મણિપુર આસામ જવાનું ટાળો ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ વધી રહ્યો છે કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ મૂક્યો અને ભારતે એક રાજદ્વારીને હાંકી કાઢ્યો હતો જવાબમાં ભારતે પણ કેનેડાના રાજદ્વારીને હાંકી કાઢ્યો આ પછી મંગળવાર રાત્રે બે મોટી ઘટનાઓ બની હતી પહેલી કે ન્યૂઝ એજન્સીએ કેનેડા સરકારને ટાંકીને કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેનેડાએ તેમના નાગરિકોને ત્યાં ન જવા માટે ગયું છે આતંકવાદ અને અપહરણનું જોખમ છે આ સિવાય આસામ અને મણિપુર ન જવાની પણ સલાહ આપવામાં આવી છે આ અગાઉ જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં અપડેટ હતું બીજું કે કેનેડાના સૌથી મોટા અખબાર ટોરન્ટો સ્ટારે ટુડોનું નિવેદન જાહેર કર્યું તેમાં કહેવામાં આવ્યું છે કે કેનેડાની સરકાર ભારત સાથે તણાવ વધારવા માંગતી નથી પરંતુ ભારતે આ મુદ્દાઓને ગંભીરતાથી લેવા પડશે